जय स्वामीनारायण। SGIS ऑनलाइन गुरुकुल में आप सब विद्यार्थी मित्रों नो हार्दिक स्वागत है। जस्ट 5 मिनिट माटे आवो सांभळीए आजनो विषय छे मोटे भागे गुजराती माणस ज अमीर केम। वाला विद्यार्थी मित्रों, समग्र विश्व विचारी रह्यु छे के आज गुजराती माणस आटलो अमीर केम, मोटा भागना गुजराती माणस ज अमीर केम छे। आज विश्वनो लगभग ज कोई देश बाकी रह्यो हशे के ज्यां गुजराती माणस ना होय, मोटामां मोटी कंपनीनो मालिक होय के पछी नाना नाना उद्योगो चलावतो होय, पण एक गुजराती गमे त्यां पोतानो रस्तो करी ले छे। अने त्यारे ज विश्वना घणा लोकोना मनमां एवो प्रश्न जरूर थाय छे के गुजराती माणस आटलो सुखी केम। गुजरातना लोकोना सुखना घणा कारणो छे जे आजे आपणे आ विडियोमां सांभळीशुं। गुजराती माणसनो सौथी पहेलो गुण छे एमनी मीठी वाणी। गुजराती लोको एवुं बोले छे के आवो आवो केम छो, तबियत पाणी केम छे, धंधा पाणी केम चाले छे, ए जरूर होय तो कहेजो हो, मुंजाता नहीं। आवा बधा घणा मीठा वाक्यो ए गुजरातीना जीवनमां रोजे रोज वपराय छे। गुजरातीओनो बीजो गुण छे समस्याओ सामे लड़त। लेणुं थई गयुं छे तो धीरे धीरे चूकवी देशुं, झगड़ो थयो छे तो वातचीत करीने सुलझावी लेशुं, अरे दोस्ती करीने मनावी लेशुं। आवा बधा वाक्यनो उपयोग ज एक गुजराती माणसने चिंता मुक्त बनावे छे। एक गुजराती माणस संबंधो बहु जल्दी बनावी ले छे, एनो स्वभाव ए मिलनसार होय छे। काम मांगवामां के मदद मांगवामां ए क्यारे शरम नथी राखता। संबंधोने साचवी राखवा माटे कदाच नुकसान उठाववुं पड़े तो ए पण उठावी ले छे। अरे गुजरातीमां एक कहेवत छे के लालो लाभ विना ना लोटे। पोताना बाप दादाना धंधाना अमूल्य वारसाने गुजरातીઓએ ખૂબ જ સારી રીતે સાચવી રાખેલ છે। ભણવામાં ખૂબ જ હોશિયાર હોય કે સામાન્ય, કોલેજ કરેલી હોય કે 10મું ફેલ, પણ વાત જ્યારે સમજ શક્તિની અને કોઠા સોજની આવે તો એમાં દરેક ગુજરાતી અવ્વલ સ્થાન પર જ આવે છે। 10 રૂપિયા માટે ગ્રાહક સાથે ભલે 2 કલાક રિકઝિક કરશે, પણ સોદો પાકો થાય તો 100 રૂપિયાનો નાસ્તો કરાવતા જરાક પણ અચકાશે નહીં, કારણ કે એના મનમાં ધંધો ધંધાની જગ્યાએ અને સંબંધો સંબંધોની જગ્યાએ હોય છે। વિદ્યાર્થી મિત્રો, ભારત દેશના લગભગ 50% અમીરો ગુજરાતના છે, જેમાં મુકેશ અંબાણી, ગૌતમ અદાણી, દિલીપ સંઘવી, અજીમ પ્રેમજી, કરશનભાઈ પટેલ અને પંકજ પટેલ જેવા નામાંકિત નામોનો સામેલ થાય છે। આ બધા લોકો પોતાના ધંધા પ્રત્યે એટલા જાગૃત હોય છે કે ધંધાના દરેક લેવલ પર તે હંમેશા આગળ લઈ જવા માટે પ્રયત્નશીલ રહેતા હોય છે। એક ગુજરાતીનું માનવું છે કે જીવનમાં કંઈક મોટું કરો, ભલે શરૂઆત નાનેથી કરો। એક ગુજરાતી પાસે ગજબનું ધૈર્ય હોય છે, જે વસ્તુની શરૂઆત કરે એમાં જી જાન લગાવી દે છે। એ ધંધામાં નફો ન મળે તો એ ધંધો છોડીને બીજો ધંધો ગોતી લેતા નથી, પરંતુ ત્યાં સુધી હિંમત નથી છોડતા જ્યાં સુધી ધાર્યા પરિણામ સુધી પહોંચી ન શકે। એક ગુજરાતી પોતાની સંસ્કૃતિને મહત્વ આપે છે, દુનિયાના ગમે તે ખૂણે જાય પણ તે પોતાના સંસ્કાર, ગુરુ, ધર્મ અને પરિવારને હંમેશા સન્માન આપે છે, હંમેશા એનાથી જોડાયેલો રહે છે, અને એ જ કારણ છે કે તેઓને ગુજરાતીઓને એમની અનોખી પહેચાન બનાવે છે। તેઓ હંમેશા આગળ જ વધતા રહે છે, કારણ કે એમનું વર્તન એ જ પ્રેરણાદાયી હોય છે। એક ગુજરાતી હંમેશા બીજા માણસને રિસ્પેક્ટ કરે છે, જેના લીધે જ બીજા વેપારીઓ કે તેમના ગ્રાહકો હંમેશા જોડાયેલા રહે છે। કહેવાય છે કે એક ગુજરાતીની વાણીમાં એટલી જ મીઠાશ છે જેટલી એની ખાણીપીણીમાં હોય છે। ધંધામાં થતા નફાને તેઓ પાછા ધંધામાં જ રોકી દે છે અને શરૂઆતના તબક્કામાં પૈસાનો વેડફાટ કરતા નથી। એક ગુજરાતી પોતાના દુશ્મનોને નહીં પણ પોતાની દુશ્મનીને ખતમ કરે છે અને એને દોસ્ત બનાવી લે છે। એક ગુજરાતી પૈસાને સમજી વિચારીને ખર્ચ કરે છે, પરંતુ એનો મતલબ એવો નથી કે તેઓ રોયલ જીવન નથી જીવતા। એ પોતાના બધા જ શોખ પૂરા કરે છે, પરંતુ એમની પાસે અઢળક રૂપિયા આવી જાય ત્યાર પછી ત્યાં સુધી રૂપિયા કમાવવામાં જ પૂરતું ધ્યાન આપે છે। એક ગુજરાતી હંમેશા કંઈક નવું કરવાના પ્રયત્નો કરે છે, એનામાં ક્રિએટિવિટી ભરપૂર હોય છે, એક નવો આઈડિયા મળતાની સાથે જ તેને સફળ બનાવવા લાગી પડે છે। એક ગુજરાતી જાણે છે કે જીવનમાં સારા મોકાઓ ઘણા આવશે અને દરેક સારા મોકાનો લાભ ઉઠાવવા પોતે હંમેશા તત્પર રહે છે। એક ગુજરાતી વિશે કહેવાય છે કે તે ધંધામાં એટલા પારંગત હોય છે કે મારવાડી પાસેથી માલ લઈને સિંધીને વેચી દે તો પણ એમાં નફો કરી લે, એક છે ખરો ગુજરાતી। એક ગુજરાતીની ખાસિયત છે
કે તે ગમે તેટલા ઊંચા સ્થાન પર પહોંચશે તેમ છતાં ઘમંડ અને શાન એ કદી રાખતા નથી। મિત્રો, ક્યાંક ને ક્યાંક આ બધા જ કારણો એક ગુજરાતીને સમગ્ર વિશ્વમાં વખાણવા લાયક બનાવે છે। પાલા વિદ્યાર્થી મિત્રો, જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો આ વિડીયાને લાઈક કરી આપના મિત્રોના ગ્રુપની અંદર શેર કરવા બદલ આપ સૌ